स्वामिनारायण मेकमन्त्रम् श्री स्वामिनारायण मेकतन्त्रम् श्री स्वामिनारायण यणमेकदेवम् श्रीस्वामिनारायणमानमामि ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की बोलो श्री हरे कृष्ण महाराज की बोलो श्री घनश्याम महाराज की जय मंदिर में प्रगट प्रत्यक्ष भक्तोना तमाम मनोरथ पूरा करनारा एवा बिराजमान वाला पीवड़ा घनश्याम महाराज दिव्य रूपे अपना दीपोत्सव में अपना हृदय में अपना मन में रहेला एवा प्राण प्यारा पूज्यपाद गुरुजी वंदनीय पूज्य निष्काम स्वामी श्रीजी स्वामी तेमज आप सर्वे भक्तों श्री स्वामीनारायण मंदिर लोयाधाम आंगणे आज थी पांच दिवस माटे आपणे दीपोत्सव की शुभ शुरुआत करीए छीए। आ दीपोत्सव प्रारंभ में आओ पीवड़ा प्रभु एवा घनश्याम महाराज चरणों में अपने वंदन करिए। अपना प्राणाधार एवा प्यारा गुरुदेव चरणों में अपने साष्टांग वंदन करी आ सुंदर कथा नो अपने प्रारंभ करिए। जेम हमणा ज आपने सांभळ्यु आ दीपोत्सव में अपने संत आख्यान अने भक्त आख्यान आवी रीते कथानो एक संगम कर्यो छे। गंगा अने यमुनाना प्रवाह मा जेवी रीते विविधता छे अने पाछा मळे त्यारे ओर विविधता थाय छे एवी रीते आ दीपोत्सवनी कथा एमा संत आख्यान एनी कथा दरमियान बाल मुकुंद दासजी स्वामीना जीवन विषे आपणे श्रवण करीशुं। पूज्य श्रीजी स्वामी आपणने भक्त आख्यान एनी सुंदर कथानुं श्रवण करावाना छे। आख्यान एटले जीवन। आजनो आ दिवाळीनो दिवस तमे जाणो छो ज्योत थी ज्योत जले एवो एक नियम छे। आ केटली मोटी दीपमाला छे, ताळियों थी वधावो जो तो खरा। आना अमेरिकाना दीवड़ा केवा दीवाई सळगे अने आ कापड़े सळगे जुओ। मने थियो आटलो मोटो भड़को आ छे के मांगली अडाड़ी तो गरम ही ना लाग्यो। बोलो कापड़ छे सड़कता एक दीवामां शक्ति छे
હજારો લાખો ને કરોડો દીવાને સળગાવી શકે એમ એક સળગતું જીવન, એક સદગુણ સભર જીવન કરોડો જીવનમાં પ્રકાશ પાથરી શકે છે. આજે આપણા માટે જીવંત દાખલો છે આપણા પૂજ્યપાદ ગુરુદેવનો, એના દ્વારા કેટલા જીવન આજે ઝળહળી રહ્યા છે. અરે ભક્તો, તાળીઓથી વધાવીએ, એવી તાળીઓથી વધાવીએ. ગુરુજી ઇન્ડિયા બેઠા છે, નવા વર્ષની પ્રભાત થઈ ચૂકી છે, 2072ની સાલ શરૂ થઈ ચૂકી છે. આ શુભ નવા વર્ષને આપણે ખૂબ તાળીઓથી વધાવી લઈએ. ઇન્ડિયામાં ગુરુજી અત્યારે આ શુભ શરૂઆતના પ્રારંભના દિવસે મહારાજનું, ઠાકોરજીનું પૂજન કરી રહ્યા છે. એક જીવન જ્યોતથી, પ્રકાશથી, સદગુણોથી પ્રકાશિત બને, અનંતના આત્માઓને પ્રકાશિત કરી શકે. કદાચ તમને ખબર હોય ન હોય, ભારત દેશ એટલે વિવિધતાથી ભરેલો દેશ, વિવિધ રાજ્યો, વિવિધ ભાષા, વિવિધ ઉત્સવો, વિવિધ પહેરવેશ, અનેક પ્રકારની વિવિધતાથી ભરેલો દેશ. એમાં પણ આપણા દેશમાં ઉત્સવ પ્રિય જનતા છે. ઉત્સવોનું મહાત્મ્ય વધારે છે. દક્ષિણ ભારત, પૂર્વ ભારત, પશ્ચિમ ભારત, મધ્ય ભારત, તમામના ઉત્સવો જુદા જુદા છે. પણ આખા ભારતમાં વધારેમાં વધારે એક સાથે ઉજવાતો ઉત્સવ હોય, ભારતનો સૌથી મહાન તહેવાર હોય, તો આજનો દિવસ દિવાળીનો તહેવાર. તાળી પાડો કે ના પાડો વાંધો નહીં તો છે જ. નવા વર્ષ માટે આપણું ઉત્તર ભારત સંમત છે, દક્ષિણ ભારતની માન્યતા જુદી છે. ઉત્તર ભારતમાં પણ અમુક ભાગ એમાં નથી માનતા, એ લોકોનું નવું વર્ષ જુદું હોય છે. પરંતુ એટલી વાત સત્ય છે કે દિવાળીના માટે કોઈ મત મતાંતર નથી. દિવાળીનો કન્યાકુમારીથી લઈ કાશ્મીર સુધી એક સરખી રીતે ઉજવાય છે. અને એ જ ઉત્સવ આજે પીયુડા ઘનશ્યામ મહારાજના દરબારમાં આ લોયા ધામમાં આપણે ઉજવી રહ્યા છીએ, ત્યારે આપણે પણ ભાગ્યશાળી છીએ મહારાજના દિવ્ય સાનિધ્યમાં. આપણા ભક્તો ક્યાંથી ક્યાંથી, હસમુખ ભગત શિકાગોથી આવ્યા છે, મુક્તરાજ કીર્તિબા છેક મેકનથી આ દીપોત્સવનો લાભ લેવા માટે લોયાધામ ન્યૂજર્સીમાં આવ્યા છે. વિચારો તમે, તમે બધા ભક્તો દૂર સુદૂરથી આ ઉત્સવ માટે પધાર્યા છો. દિવાળીનો પર્વ એટલે શું? અંધકાર ઉપર પ્રકાશનો વિજય. આજની અમાસની અંધારી રાત્રે દીવડાઓ પ્રગટાવ્યા, ભગવાન રામચંદ્રજીના આગમનમાં, સ્વાગતમાં અંધારી રાતને ઝળહળતી રાત્રિ બનાવી, સૂર્ય જેવું તેજ પાથરી દીધું. દુનિયાના મોસ્ટ પોપ્યુલર ફોટોમાં સેટેલાઇટ દ્વારા લેવાયેલો એક ફોટો, દિવાળીની રાત્રે ઇન્ડિયાનો ફોટો દુનિયાનો પ્રસિદ્ધમાં પ્રસિદ્ધ ફોટો છે, એટલી રોશની તો આજે થાય છે. અયોધ્યાની નગરીમાં 17 લાખ વર્ષ પહેલા આ અમાસની રાત્રે એવા દીવડાઓની લાઈનો જ્યોત ઝળહળી કે અમાસની અંધારી રાત ઉપર એ પ્રકાશનો વિજય થયો, રાવણ ઉપર રામનો વિજય થયો. ત્યારથી આજનો દિવસ અસત્ય ઉપર સત્યનો વિજય, અધર્મ ઉપર ધર્મનો વિજય, અંધકાર ઉપર પ્રકાશનો વિજય, એટલે દિવાળીનો દિવસ. આપણા વેદો એટલા માટે પ્રાર્થના કરે છે. કેટલી સરસ પ્રાર્થના છે, હું બોલાવું તમે બોલજો. ઓમ તમસો માં જ્યોતિર્ગમય, ઓમ તમસો માં જ્યોતિર્ગમય, ઓમ તમસો માં જ્યોતિર્ગમય, ઓમ તમસો માં જ્યોતિર્ગમય, મૃત્યોર્મા મૃતં ગમય, મૃત્યુર્મા મૃતં ગમય, અસતો માં સદ્ગમય, અસતો માં
સદગમમય, અસત્ય ઉપર સત્યનો વિજય. આપણા વેદોની પ્રસિદ્ધ પ્રાર્થના, હે પ્રભુ, અસત્યથી સત્ય તરફ, મૃત્યુથી અમરત્વ તરફ અને અંધકારથી તમને પ્રકાશ તરફ લઈ જા. સવાલ સવા લાખનો ત્યાં છે, જવું છે બધાને સારા માર્ગે, પણ લઈ જાય કોણ? એટલા માટેની આપણી આ કથા બાલમુકુંદ દાસસ્વામીનું જીવન એ આપણને માર્ગ બતાવે છે. એ માર્ગે ચાલીશું તો આપણે પ્રકાશ, પરમ પ્રકાશ, પરમ સત્ય, પરમ તત્વ, પરમ ધર્મ એવા પિયુડા મહારાજ સુધી પહોંચીશું અને પહોંચીશું જ. એટલા માટેની આ કથા આપણે રાખી છે. સ્વામીનું જીવન અતિ દિવ્ય છે. હું મારો પોતાનો અનુભવ કહું, મને મહાપુરુષોના જીવન વાંચવાનો ખૂબ જ એક શોખ છે. મારા જીવનમાં એટલી બધી મને એમાંથી પ્રેરણાઓ મળે છે. તમે જાણો છો, વર્ષો પહેલા આપણે અદ્ભુતાનંદ સ્વામીની કથા ખૂબ વિસ્તારથી કરી હતી, સ્વરૂપાનંદ સ્વામીની કથા કરી હતી, અને ત્યારબાદ નિષ્કામ સ્વામીએ સુકાનંદ સ્વામીના જીવન વિશે પણ કથા કરી હતી. આ નંદ પંક્તિના સંતોની કથા હવે આપણે શરૂ કરી છે દાસ પંક્તિના સંતો. મહારાજની સાથે આવેલા સંતો એ નંદ સંતો, ત્યાર પછીનો બીજો સમય, સેકન્ડ ટાઈમ આફ્ટર ભગવાન સ્વામિનારાયણ, એ સમયમાં આ સંપ્રદાયને સૂર્યની જેમ જેમણે પ્રકાશ પાથર્યો, ભગવાન શ્રીહરિ અને મોટા મોટા સદગુરુની ગેરહાજરીમાં જે સંતે આ સત્સંગને એક દીવાદાંડી બની પ્રકાશ પૂરો પાડ્યો, એ સદગુરુ એટલે બાલમુકુંદ દાસજી સ્વામી. એવા મહાન, એક પ્રકાંડ, એક પ્રખર વિભૂતિ સમાન સંત થયા. ગુરુજીએ પણ સ્વામીના જીવન વિશે ગુણાતીત જ્ઞાનયજ્ઞ એમાં પણ ઘણી વાતો કરી છે. સંતોની શિબિરમાં તો ઘણી વાર સ્વામીના જીવન વિશે ગુરુજીએ વાત કરી છે. એકવાર તો લોયાની શિબિરમાં આખું સ્વામીનું જીવન એના વિશે જ ગુરુજીએ વાત કરી હતી. એવો આ દિવ્ય પ્રેરણાદાયી જીવન મારે તમને એટલા માટે કહેવું છે. ઘણી વાર હું સભામાં પણ કહું છું, સંતોએ સંતોના જીવન વાંચવા જોઈએ. પુરુષ ભક્તોએ, મહારાજકાલીન પુરુષ ભક્તો, આપણી આગળ થયા એવા મહારાજના એકાંતિક ભક્તોના જીવન જાણવા, વાંચવા, સાંભળવા જોઈએ. બહેનોએ મહારાજકાલીન અને ત્યાર પછીના સ્ત્રી ભક્તોના ચરિત્ર વાંચવા જોઈએ. એક સત્ય ઘટના તમને કહીશ. અમેરિકા અને કેનેડાના ઇતિહાસમાં આવી એક બે નહીં અનંત કથાઓ છે. એક જીવન બીજા પડેલા જીવન માટે કેટલું પ્રેરણાદાયી બની શકે છે. આજે પણ આખું કેનેડા જેને જાણે છે, માણે છે સારી રીતે, અમેરિકામાં પણ આ ઘટનાનો દાખલો અત્યારે મોજૂદ છે. એટલે તમને કહીશ, ટેરી ફોક્સ એક કેનેડિયન વ્યક્તિ જેના નામે આજે પણ કેનેડામાં કેટલા મોટા ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે, કેન્સર રિસર્ચ સેન્ટરો ચાલે છે, એના નામે આજે પણ કેનેડામાં મેરેથોન ચાલે છે. આ ટેરી ફોક્સ હમણાં થોડા વર્ષ પહેલાની ઘટના, નાની ઉંમરમાં કેન્સરનો ભોગ બને, એનો એક પગ આખો કાપવાનો થાય, ઉંમર નાની, જીવન લાંબુ, પગ કપાય, તમે સમજી શકો. માણસ એટલો ડિપ્રેશનમાં, એટલો નિરાશ બની ગયો, હતાશાના ખાડામાં પડી ગયો, એવામાં એને ઘણા મુલાકાતી મળવા આવે, અનેક પ્રકારના જુદા જુદા આશ્વાસન આપે, એમાં એના ટીચર એને મળવા આવ્યા. એણે એને એક મેગેઝિન આપ્યું. એ જ સમયમાં, એ જ અરસામાં અમેરિકામાં ન્યુયોર્ક મેરેથોન, એમાં ડિક ટ્રમ્પ અત્યારે જીવે છે. આ ડિક ટ્રમ્પ એનો પણ પગ કપાયેલો, કૃત્રિમ પગ જોડેલો. એ કૃત્રિમ પગ સાથે ડિક ટ્રમ્પ વિજેતા બન્યો ન્યુયોર્ક મેરેથોન. એ જ મેગેઝિનના ન્યૂઝ હાઈલાઇટ થયેલા એ મેગેઝિનનું ફ્લાયર એણે આપ્યું અને વાંચવા માટે, પગ કપાયો, ડોન્ટ વરી,
તારી પાસે હજી ઘણી બધી શક્યતાઓ છે, ઈશ્વરની આપેલી તાકાત છે, નિરાશ ન થા, હતાશ ન થા, આ અમૂલ્ય જીવનને વેડફી ના નાખતો. આણે મેગેઝિન વાંચ્યું, ઉત્સાહના પાંખ એને ફૂટી આવ્યા, પગ કપાયો, પણ મારો ઉત્સાહ તો એવો ને એવો છે, શક્તિ તો એવી ને એવી છે. કૃત્રિમ પગ નાખવામાં આવ્યો, એની સાથે ચાલવાની, એની સાથે દોડવાની એને પ્રેક્ટિસ શરૂ કરી. હોસ્પિટલમાં પોતાની આંખે એણે દ્રશ્ય જોયેલું, એના જેવા કેટલા બાળકો, યુવાનો, વડીલો કેન્સરને લીધે પગ કપાવે છે અને તડફી તડફીને જીવે છે, એ બધા માટે એણે પ્રેરણાદાયી બનવાનું નક્કી કર્યું. ટેરી ફોક્સે જેનો પગ કપાયો છે, કૃત્રિમ પગ નાખ્યો છે, કૃત્રિમ પગ સાથે અપાર પીડા થાય તો એ દોડવાની પ્રેક્ટિસ કરી, અપાર પીડા થાય, અસહ્ય વેદના થાય, દોડવું છે. અનેક લોકોને પ્રેરણા આપી છે. કેન્સરથી પીડાતા માણસો માટે $1,000,000 મારે ભેગા કરવા છે, મેરેથોન કરી, આવો એનો સંકલ્પ હતો. એની દોડ બરાબર ચાલી, મેરેથોનનું આયોજન થયું. સાંભળજો તમે, એક લંગડો માણસ, લંગડો પણ ન કહેવાય, અપંગ જ કહેવાય, કેનેડાની અંદર 143 દિવસ સુધી આ મેરેથોન ચાલી અને એવરેજ એવરી ડે 23 માઇલની દોડ સાથે આ ટેરી ફોક્સે 143 દિવસની આ મેરેથોનમાં ભાગ લીધો અને $1,000,000 નહીં, $24,000,000 ભેગા થયા. અને ત્યારથી આજ દિવસ સુધી કેન્સર માટેના કેટલા મોટા કાર્યો અને મેરેથોનો આજે પણ આ ટેરી ફોક્સના નામે ચાલે છે, વિચારો તમે. નિરાશ થયેલો વ્યક્તિ, આત્મહત્યાના વિચાર કરનારો વ્યક્તિ કેવી રીતે જાગ્યો બોલો? બીજાના જીવનથી. ક્યાંથી પ્રેરણા મેળવી એણે? પોતા જેવો બીજો કોઈક વ્યક્તિ એને પણ જ્યારે એણે જોયું, થઈ શકે છે, વી કેન ડુ ઇટ, ઇઝ પોસિબલ, આ માનસિકતા માણસની જાગે છે. ઘણી વાર આપણે આળસી જઈએ, મહારાજને રાજી કરવા, મહારાજ સુધી પહોંચવું કેવી રીતે થઈ શકે, પણ આવા જીવન જ્યારે આપણે સાંભળીશું ને, ત્યારે આપણને વિશ્વાસ જાગશે કે આપણે પણ મહારાજ સુધી પહોંચી શકીએ, આપણે પણ મહારાજને રાજી કરી શકીએ, અરે આપણે પણ મોટા પુરુષના કૃપાપાત્ર બની શકીએ, અરે આપણે પણ 100 જન્મની કસર, 100 જન્મનો માર્ગ 1 જન્મમાં પૂરો કરી શકીએ. ક્યારે આ મોટા પુરુષ મળ્યા છે કહે એમ કરવા મળીએ ને, તો 100 જન્મની કસર આને આ જન્મે ટળે, ટળે ને ટળે, આ શાસ્ત્રો કહે છે. વિચારો, દિવ્ય આ કથા, આપણને સહુ કોઈને પ્રેરણારૂપ થઈ ગયા કથા. સદગુરુ બાલમુકુંદાસ સ્વામીના ચરણોમાં વંદન કરી, સ્વામીની જીવનગાથા, એમાંથી મેળવેલી પ્રેરણાઓ, એના વિશે આપણે થોડું શ્રવણ કરીએ. સ્વામીનું જીવન સાગર જેવું વિસ્તૃત છે. ભગવાન અને ભગવાનના એકાંતિક સત્પુરુષ અનંત છે, અપાર છે. તેમ છતાં મીઠા પાણીના સાગરના કિનારે કોઈક વ્યક્તિ આવે અને પોતાની હોજરી પ્રમાણે, પોતાની કેપેસિટી પ્રમાણે એમાંથી પાણી મેળવી લઈને એની પ્યાસ, એની તરસ બુઝાઈ જાય, એવી રીતે આ સ્વામીના જીવનના સદગુણો ક્યાંક તમને અને ક્યાંક અમને અતિશય પ્રકાશ પાડનારા છે, આપણા જીવનના એકાદ ખૂણામાં રહેલા અંધકારને દૂર કરનારા છે, આપણી કોઈક ઉણપને, ખામીને, કાયમને માટે ભરી દેનારા, એ શૂન્યાવકાશને પૂરી દેનારા, એવા સ્વામીના સદગુણો, એવા સ્વામીનો પ્રતાપ, ઐશ્વર્ય જીવન છે. સૌરાષ્ટ્રની ધરતી એટલે સત્ય અને સુરવીર અને સંતની ધરતી. અરે આ દિવ્ય સોરઠની ભૂમિ એટલે એમ કહી શકાય ભગવાન સ્વામિનારાયણની રમણ રેતી, મહારાજને વાલામાં વાલી ધરતી. સોરઠની આ ધીંગી ધરતી ઉપર એક નાનું ખોબા જેવું ગામ, કાળેજ એનું નામ. આ ગામમાં લોહાણા જ્ઞાતિમાં
જીવણભાઈ ઠક્કર અને મીઠીબાઈ એક ધાર્મિક દંપતિ રહે એમનું જીવન એવું દિવ્ય. એટલી વાત સત્ય છે, રામ બને ને એના ઘરે જ લવ અને કુશ આવે છે. દીકરાઓને લવ અને કુશ નામ આપી, કૃષ્ણ કે રામ નામ આપી તમે એને કૃષ્ણ કે રામ ન બનાવી શકો. એને રામ બનાવતા પહેલા તમારે દશરથ કે કૌશલ્યા બનવું પડે. એને કૃષ્ણ નામ આપી તમે કૃષ્ણ નહીં બનાવી શકો, એના પહેલા તમારે દેવકી અને વસુદેવ જેવું જીવન કરવું પડશે. સદાચારી પવિત્ર આ માતા પિતાને ત્યાં વિક્રમ સંવત 1887 ચૈત્ર સુધી તૃતીયા એટલે મત્સ્ય જયંતિના દિવસે એક બાળકનો જન્મ થયો. અત્યંત તેજસ્વી છે, સહજ આકર્ષક છે. માતા પિતાએ એનું નામ ગોર્ધન રાખ્યું. જ્યારથી આ પુત્રનો જન્મ થયો ત્યારથી પરિવારમાં દિવસે ને દિવસે આનંદ અધિક અધિક વધવા લાગ્યો, સમૃદ્ધિ પણ વધવા લાગી. આખા એ પરિવાર માટે આ બાળક સુકન્યાળ થયો. નાનું ગામ હતું છોડી, નજીકમાં મોટું ગામ પંચાળા એનું નામ. અને પંચાળા નામ યાદ આવે એટલે આવી ગયો રાસ. હા, તમારા પગ હલવા મળ્યા જુઓ છે ને, ચાલુ ના કરતા. હા, રાસ પંચાળા ગામ યાદ આવે એટલે રાસ ઉત્સવ યાદ આવે. ભગવાન શ્રીહરિ આ ગામમાં ખૂબ રહ્યા છે. મહારાજે કેવો દિવ્ય રાસોત્સવ કર્યો છે, અનેક સમયાઓ કર્યા છે. મહારાજની પ્રસાદીભૂત આ પંચાળાની ધરતીમાં વારંવાર સંતોનું આગમન થાય. હજી તો જીવણભાઈને દીકરા પરિવાર સાથે રહેવા આવવાનું થાય અને થોડા જ સમયમાં આ ગામમાં જૂનાગઢથી વિચરણ કરનારા જૂનાગઢના જોગી સદગુરુ ગુણાત્યાનંદ સ્વામી પધારે. સાધુ આવે એનું કામ શું? જીવને ભગવાન ઓળખાવા. શું કામ? સંતો એ જ કરે ને. પોતાની પાસે આવે, એને વ્યસનો હોય તો છોડાવે, કુટે હોય તો એને દૂર કરે, માળા ન કરતો હોય તો માળા કરાવે, પૂજા ન કરતો હોય તો પૂજા કરાવે, મંદિરે ન આવતા હોય તો મંદિર ચાલુ કરાવે. સ્વામીનું ત્યાં આગમન થયું. નાના નાના બાળ મિત્રો સાથે આ ગોર્ધન પણ, સ્વામી આવ્યા છે ચાલો દર્શન કરવા જઈએ, દર્શન કરવા માટે આવે છે. અને ભાઈ ગુણાત્યાનંદ સ્વામી જેવા સંત હે, એવા સંત સદા શોભમતે જક્ત દોષ નહીં જે મરતે. એવા સંત સદા શોભમતે જક્ત દોષ નહીં જે મરતે. સદગુરુ ગુણાત્યાનંદ સ્વામી જેવા જૂનાગઢના મહાન જોગીને આજ યાદ કરી લઈએ. એવા સંત સદા શોભમતે જક્ત દોષ નહીં જે મરતે. એવા સંત સદા શોભમતે જગત દોષ નહીં જે મરતે. સૌને આપે હિત ઉપદેશ, સૌને આપે હિત ઉપદેશ. થોડું ગાઈ લો આજે. હા, આપણે પણ હૃદયથી વંદન કરીએ આવા સંતોના, સદગુરુઓના ચરણોમાં. વાલા ભક્તો, આપણે ભાગ્યશાળી છીએ જેવી જીવન ગાથાઓ સાંભળીએ છીએ ને, એવા ગુરુદેવ આપણને મળ્યા છે, એવા આવા સંતો આપણને મળ્યા છે. આપણે ભાગ્યશાળી છીએ, આપણી પાસે એક્ઝામ્પલ સાથે, થિયરીકલ નહીં પ્રેક્ટિકલ સાથે આપણી કથાનું દ્રષ્ટાંત છે.
સૌને આપે હિત ઉપદેશ સૌને આપે હિત ઉપદેશ સંતને નામુ શીશ એવા સંતને નામુ શીશ એવા સંતને નામુ શીશ જગતનો જેમાં દોષ નથી જેની મતિ શુભ એટલે કલ્યાણ કરનારી છે સવાલ ત્યાં જ છે બસ સંતોનું તન ભલે આપણા જેવું હોય પણ સંતોનું મન આપણા કરતા અનંત ઘણું દિવ્ય છે અનંત ઘણું એટલા માટે મહાપુરુષ છે અને આપણે સામાન્ય પુરુષ છીએ આજે આપણે યાદ કરીએ આપણા વાલા ગુરુદેવને કેટલી મોટી પ્રવૃત્તિ છે વડતાલધામની કેટલી મોટી સેવા કરે છે એમાં પાછો બ્રહ્મ સત્ર ચાલે છે એમાં પાછા ધારણા પારણા ચાલે છે પણ તમે ચાર ચાર દિવસથી કથા સાંભળતા હશો ઓનલાઈન દર્શન કરતા હશો અમે પણ દર્શન કરીએ છીએ એમના ચહેરાની રેખા પણ દેખાતી નથી એ ભૂખ્યા હોય ત્યારે આપણને એમ લાગે આ પાવર આ પ્રતાપ આ એનર્જી માત્ર ને માત્ર અંતરમાં ભગવાન ધારણ કર્યા છે ને એને લીધે છે બરાબર આ એ પુરુષોત્તમ નારાયણનો પાવર છે જેના હૃદયમાં જીવનું કલ્યાણ કરવું એક જ તાન છે જેમ લોઢું ચુંબકમાં ચોટે ખેંચાય આવ્યા હતા ઘણા બધા સ્વામીની વાતો ઘણાએ સાંભળી પણ આ ગોરધન ગુણાત્યાનંદ સ્વામીની સામુ જોઈ જ રહ્યા એને ત્યાંથી ખસવાનું મન જ ન થાય નાનો બાળક હતો આગળ મોટા ભક્તો બેઠા હતા સ્વામીની નજીક જવા ન મળ્યું બીજે દિવસે આવ્યો ત્રીજે દિવસે આવ્યો મનમાં નક્કી કર્યું મારે રોજ જવું છે એને ચેન ન પડે ગુણાત્યાનંદ સ્વામીના દર્શન ન કરે વાણી ન સાંભળે ત્યાં સુધી અને સ્વામીની વાણીમાં વાતે વાતે બસ એક જ વાત હતી આ મનુષ્યનો દેહ મળ્યો છે ભગવાનનું આપેલું આ શરીર ભોગ માટે નથી પુરુષોત્તમ નારાયણના યોગ માટે છે સોનાની ખાંડણી અને સોનાના ખાંડણિયામાં આદુ ને મરચા ખાંડવાના ન હોય એમાં તો મરી મસાલા ખાંડવાના હોય સોનાથી વધારે કિંમતી આ મનુષ્યનું શરીર એનાથી જગતના ભોગ નહીં પણ એ ભોગનો ત્યાગ કરી પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ કરી લેવી જોઈએ સ્વામીની વાતે વાતે હ મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને એ નહીં મળે વારંવાર ભાઈ તું ભજી લેને કીર્તાર ભાઈ તું ભજી લેને કીર્તાર ભાઈ તું ભજી લેને કીર્તાર મનુષ્ય દે નહીં મળે વારંવાર ભાઈ તો ભજી લેને કીર્તાર ભાઈ તું ભજી લેને કીર્તાર ભાઈ તો ભજી લેને કીર્તાર ભાઈ તું ભજી લેને કીર્તાર જૂઠી કાયા જૂઠી માયા જૂઠો કુટુંબ પરિવાર જૂઠી કાયા જૂઠી માયા જૂઠો કુટુંબ પરિવાર હે જૂઠે કાયા જૂઠી માયા જૂઠો કુટુંબ પરિવાર
જૂઠી કાયા જૂઠી માયા જૂઠું કુટુંબ પરિવાર રાજા ગોપી ચંદ અને ભરત હરિ રાજા ગોપી ચંદ અને ભરત હરિ છોડી ગયા ઘર બાર ભાઈ તો ભજી લે ને કીર્તા હે ભાઈ તું ભજી લે ને કીર્તા અને વાત સાચી ને મોટા મોટા રાજાઓ અરે ગોપીચંદ જેવા રાજા હતા ભર્તૃહરિ જેવા 92 લાખ માળવાના રાજાઓ હતા અને રાજ્ય સ્ત્રી સંપત્તિ પુત્ર પરિવાર બધું છોડી દીધું શું છે આ જગતમાં એક દિવસ જે શરીર માટે આપણે આ બધું ઊભું કર્યું છે આ શરીર પણ એક દિવસ રાખમાં રાખ મળીને થઈ જવાનું છે પ્રભુ ભજી લેને પ્રાણિયા પછી ભજાશે નહીં અને કાયા થાશે ઘરડી તારી બેઠું રહેવાશે નહીં વાત તો સાચી ને અરે જિંદગીનો ભરોસો શું જિંદગીનો ભરોસો શું આજે છે કાલે નથી છે આપણી પાસે ગેરંટી પત્ર ઘરે પહોંચીશું એટલું જ છે There is no surety about life. જિંદગી નો ભરોસો શું આજે છે કાલે નથી અને બે ઘડી નો આશરો આજે છે કાલે નથી લાખો ગયા ને તું પણ જવાનો મૂરખ મન માં વિચાર લાખો ગયા ને તું પણ જવાનો મૂરખ મન માં વિચાર ઘણા તો એમ માનીને બેઠા આપણે જવાનું જ નથી હા ઘણા જોવા મળે આપણે એ વાત કરીને પાછા હું કે સમય હજી વાર છે ને આવું કે કદાચ હોઈ શકે તમારી પાસે એ લાખો ગયા ને તું પણ જવાનો મૂરખ મન માં વિચાર લાખો ગયા ને તું પણ જવાનો મૂરખ મન માં વિચાર સાચું કહું છતાં જૂઠું મને તો સાચું કહું છું છતાં જૂઠું મને તો સાચું કહું છું છતાં જૂઠું મને તો સાચું કહું છું છતાં જૂઠું મને તો હું આ કુટુંબ ને સંભાર ભાઈ તો ભજી લે ને કીર્તા હે ભાઈ તું ભજી લે ને કીર્તા ભાઈ તું ભજી લે ને કીર્તા હે ભાઈ તું ભજી લે ને કીર્તા સાધુની વાતે સંસાર અસાર છે પરમ સાર એક ભગવાન શ્રી હરિ છે સાધુની વાતે વાતે બસ આજ સૂર અને એટલા માટે આજે ચાલુ દિવસ છે એટલા માટે આજે દિવાળીનો દિવસ ચાલુ સમય ચાલુ દિવસ હોવા છતાં તમે આટલા ભક્તો રજા લઈને આવ્યા છો ને આ સંતોએ હૃદયમાં દીવડાઓ પ્રગટાવ્યા છે ને એટલા માટે હા એટલા માટે આ થાય છે પિયુ પધાર્યા રે દિન દિન દિવાળી રે પિયુ પધાર્યા રે પધાર્યા રે દિન દિવાળી દિન દિન મારે દિવાળી બસ આપણે
તો રોજ દિવાળી, હે શનિવારે આવી એટલે દિવાળી, શનિવારે આવી એટલે નવું વર્ષ. અરે વાલા ભક્તો, તમે ફાવી ગયા, લોયાધામ વાળા ફાવી ગયા. આવો લાભ દુનિયામાં ક્યાંય નથી, એવો લાભ આપણને મળ્યો છે, એવો લાભ. પધાર્યા રે આજ દિવાળી રે, પિયું પધાર્યા રે આજ દિવાળી રે. દિન દિન દિવાળી, એને રોજ એને દિવાળી, એને રોજ આનંદ, એને રોજ ઉમંગ. જેના હૃદયમાં ભગવાન છે, સાધુની વાણીમાં એક જ સૂર, એક જ રણકાર. એમાં ભાઈ ગુણાતીતાનંદ સ્વામી એમના બ્રહ્મ પડછંદાઓ, એમનો બ્રહ્મનાદ, જે મોતી વિંધાય એમાં નાના બાળક ગોર્ધન એનું મન વિંધાઈ ગયું. સ્વામીની અમૃત વાણી એના હૃદય સુધી પહોંચી ગઈ. સ્વામી તો બસ થોડા દિવસ રોકાયા, નદી તો બહેતી ભલી ઓર સાધુ તો ચલતા ભલા, પણ મારા લોયાધામ વાળા કેવા પાક્કા બાંધી દીધા સાધુઓને. બોલો હે, તાળીથી વધાવો, આવો લાભ તો કોઈને મળે નહીં, કોઈને ના મળે. બોલો, સામેથી માગે તો સાધુના દર્શન ન થાય, સામેથી કહે તો સાધુ ન મળે. અને તમે ગમે ત્યારે સવારે 7 વાગે આવો કે રાત્રે 12 વાગે આવો કે રાત્રે 2 વાગે આવો, તો પણ સંતો મળે મળે ને મળે ખાતરી સાથે, એ આ લોયાધામ છે. આપણને મળ્યું છે ને એટલે એનો મહિમા ઓછો થાય, હા જલેબો થઈ જાય. રોજ મળે ને, અમારા શિકાગો વાળાને પૂછો ને તો જો, હસમુખભાઈ સ્પેશિયલ સમાગમ કરવા મહિનાની રજા લઈને હમણાં આવ્યા હતા. એક મહિનાની રજા પાડી સંતોના દર્શન માટે, સમાગમ માટે, આ પીવડા મહારાજના દર્શન માટે, સમાગમ માટે એક મહિનાની રજા લઈને આવ્યા હતા, અને પાછા 9 દિવસની રજા લઈને ફરી આવી ગયા. બોલો, મને લાગે છે હાવ જોડીને પોટલા લઈને આવી જવાના છે પછી. પણ અમારા ન્યૂજર્સી વાળા નહીં આવે, હા હસમુખભાઈ, અમારા વિનુ દાદા નથી નીકળતા હજી બહાર. જો એમને માયા વધતી જ જાય છે, ગોવિંદ બાપાને તો બમણી થઈ પાછી. લો, પકડવું સહેલું છે અને છોડવું અઘરું છે. જેમ મોતી વિંધાય એમાં ગોર્ધનનું મન વિંધાઈ ગયું. સ્વામી થોડા દિવસ પછી પંચાળાથી જુનાગઢ ગયા. આ બાજુ આ બાળક, એનું મન બેચેન બન્યું. એના મનમાં સતત સ્વામીના દર્શન થાય, સ્વામીની વાતો એના મનમાં ગુંજ્યા કરે. બસ મારે તો હવે સ્વામીએ કહ્યું એમ ભગવાનની ભક્તિ કરી લેવી છે. આ મનુષ્યનો દેહ મળ્યો છે ને સાર્થક કરી દેવો છે. વાલા ભક્તો, સંકલ્પ કરજો, સંકલ્પ. 2071ની સાલ એનો આજે, બોલો, આવતીકાલથી કેલેન્ડરના પન્નાઓ ફાટી જશે, આવતીકાલથી કેલેન્ડરના ડટ્ટાઓ નીકળી જશે, ઘરના કેલેન્ડરના પાના બદલી જશે, કેલેન્ડરના રૂપરંગ નવા થઈ જશે. ઇન્ડિયામાં તો દિવાળીના દિવસે લોકો ઘર ધોળાવે એટલે ઘરને કલર કરે, ઘરને રંગ નવો કરે, કેલેન્ડરના પાના નવા થાય. પણ આપણે, બોલો બોલો, વધારે જૂના થઈએ છીએ. અને એમાં એ ખબર નહીં ક્યાંથી 2 દિવસ પહેલા એક ફોન આવ્યો લેન્ડલાઈન પર, હું ઉપાડું નહીં પણ તે દિવસે ઉપાડ્યો સીધું જ. હા, મને 2 કિલો મઠિયા મળશે અલ્યા ભાઈ, સીધું જ મને 2 કિલો મઠિયા મળશે. ત્યાંથી ચાલુ કર્યું. દિવાળી આવે ને મઠિયા યાદ આવે. બોલો, હવે એની કંઈ એનું નવું વર્ષ થાય ખરું? ક્યારેક ક્યારેક આપણને એમ થાય, આપણે ક્યાં ફસાયેલા છીએ? આ ઉત્સવો, આપણી આ પરંપરા, એના એના સારને આપણે ગુમાવી દીધો છે. એક દિવસ નવા કપડાં પહેર્યા, એક દિવસ નવું ખાઈ લીધું, એક દિવસ કંઈ નવું જોઈ લીધું, પહેરી લીધું, એનાથી કંઈ નવું વર્ષ નથી થતું. 2071ની સાલનો આજે છેલ્લો દિવસ, આ છેલ્લી રાત્રિ, થોડા જ દિવસમાં પ્રભાત થશે, સાલ બદલાશે, વર્ષ બદલાશે, બધું નવું 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 કેલેન્ડરમાં, તારીખોમાં, પાનાઓમાં, હિસાબમાં, કિતાબમાં, બધે હવે તારીખ નવી થશે. પણ દુઃખની વાત, આપણે જૂના થઈએ છીએ. વિચારજો થોડું, આપણી ભક્તિ જૂની થાય છે, આપણો ઉત્સાહ જૂનો થાય છે,
મેં હમણાં જ તમને કહ્યું, ગુરુજીના જીવનમાં નજર નાખો, એમનો ઉત્સાહ મહારાજને રાજી કરવાનો, એમને મહારાજને રાજી કરવાનું તાન, અરે સંતોને રાજી કરવાનું તાન, અરે એટલું નહીં નાનામાં નાના હરિભક્તને રાજી કરવાનું તાન, આપણા ગુરુદેવને કેવું તાન છે વિચાર તો કરો, કેવું તાન છે. એ અમેરિકા પધારી આપણે જોયું, એક એક હરિભક્તના ઘરે સામે ચાલીને પધરાવણી, મારે પધરાવણી કરવી છે. આઠ આઠ કલાક, નવ નવ કલાક સુધી દૂર ગયા એક ભક્તને માટેને પધરામણી કરી, આવા ગુરુદેવ આપણને મળ્યા છે, જોતા રહીએ એને જ. આવતીકાલથી નક્કી કરજો કંઈક સારું પણ. હા, આપણા કંડારીની બહુ જૂની વાત મને યાદ છે, ગુરુકુલમાં દિવાળી ઉપર વેકેશન પડે, વેકેશન પછી છોકરાઓ આવે એટલે બધા સંતોને મળે, એટલે એક છોકરાને મેં પૂછેલું ત્યારે, જોકે ગુરુકુલના ઘણા બધા જાણે, કે શું કંઈ નવું કર્યું કોઈએ? એક છોકરાએ કીધું, હા શું, દાદાના ધોતિયામાં બોમ્બ ફોડ્યો. બોલો, દાદાને દીકરાને આખી જિંદગી યાદ રહેશે, 2062ની દિવાળી જેવી એક દિવાળી આઈ. નવું કહેવાય, નવા કામ ઘણી રીતે લોકો કરતા હોય, આપણે આજે સંકલ્પ કરીએ કે શનિવારનો દિવસ હોય એટલે મારે પીવડા ઘનશ્યામ મહારાજના દર્શન કરવા છે, પ્રત્યક્ષ આવીને. આજે આપણે સંકલ્પ કરીએ, સાંજની આપણી કથા આવે છે, આપણે સાંભળવી જ છે. આજે આપણે સંકલ્પ કરીએ, અમે કથા સાંભળીએ છીએ પણ હવે કથાનું એક નાનું મંતવ્ય લખીશું. બહુ મોટી સમસ્યા, યાદ રાખજો. મેં 2 દિવસથી એક વાત વાંચી, બહુ વિચારું છું, હજી એના પર થોડું ચિંતન કરી ક્યારેક કથા કરી, સાંભળજો. બધા જુએ છે એ જ જુએ છે, એટલે બધાને જે દેખાય છે એ જ દેખાય છે, છતાં જે કોઈ નથી વિચારતું એ વિચારે છે, એનું જ નામ શોધ. બધાને દેખાય છે એ જ દેખાય છે, છતાં કોઈ નથી વિચારતું એ વિચારે છે, એનું જ નામ શોધ. એને જ કંઈક પ્રાપ્ત થાય, એના જીવનથી અનેક લોકોને પણ કંઈક પ્રાપ્ત. કેટલી નાની વાત યોગેશભાઈ, બધાને દેખાય છે એ જ દેખાય છે. એપલ ઝાડ ઉપરથી પડતું હતું, આ ઘટના હજારો લાખો વર્ષ જૂની હતી, અને પડે તો બધાને દેખાય કે ના દેખાય? હા કે ના? કયો થોડું જોરથી. અને પડે તો આપણે રાજી થઈએ, દોડીએ, શું કામ? બધાને દેખાય છે એ જ દેખાય છે, બધાને એક સરખું જ દેખાય, એપલ ઉપરથી નીચે પડ્યું, છતાં કોઈ નથી વિચારતું એ વિચારે છે. કોણે વિચાર્યું? કોણે વિચાર્યું? એને એવો વિચાર આવ્યો, આ એપલ ઉપરથી નીચે જ કેમ પડ્યું, ઉપર કેમ ના ગયું? અને એ વિચારમાં એવો ખોવાયો, એવો ડૂબ્યો, એવું એને સંશોધન કર્યું, ફોર્સ ઓફ ગ્રેવિટી શોધી નાખ્યો. અને વાલા સજ્જનો, એક એપલ માટે કરેલા વિચારથી વિમાનો ચાલવા લાગ્યા, ઉપગ્રહો આકાશમાં તરવા લાગ્યા. એક એપલ માટે કરેલા આટલા વિચારથી વિમાનો ચાલતા થઈ જાય તો પીવડા ઘનશ્યામ મહારાજનો જો વિચાર કરે ઊંડો તો શું થાય? તમે કહો, તાળીથી વધાવો, આ વિચારવાનું છે. દેખાય છે જે બધાને દેખાય છે તે, છતાં જે કોઈને નથી વિચાર આવતો એ વિચાર એના મનમાં આવે. આજે પીવડા મહારાજે કેવા શણગાર, કેવા અલંકાર, એને મહારાજની આંખો એવી ચોટી જાય, એના હૃદયમાં મહારાજના અલંકાર એવા ચોટી જાય. દિવાળી જાય, નવું વર્ષ જાય, ભાઈબીજ લાભ પાંચમ જાય, છતાં પણ એના જીવનમાંથી મહારાજના દર્શન ના જાય તો માનો એનું નવું વર્ષ કેવું જાય, જુઓ તો ખરા કેવું જાય, તપાસ કરો તમે. મુસીબત ત્યાં છે. હમણાં બહુ સરસ કોઈ લખ્યું હતું, ધન તેરસ એક જ દિવસ હોય પણ ધન તરસ બધા જ સમજી ગયા, આગળ બોલવાની જરૂર જ નથી, 24/7. ધન તેરસ એક જ દિવસ પણ ધન તરસ
દરરોજ. કેટલું સરસ કોઈ લખ્યું, મને આમ ગમી ગઈ વાત. લાભ પાંચમ એક જ દિવસ, પણ લોભ પાંચમ. જગતનું મેળવવામાં આપણે થાકતા નથી, જગતનું ભેગું કરવા માટે આપણે થાકતા નથી. આજે સંકલ્પ કરો, આવતીકાલની સવારથી પીવડા મહારાજ સાથે, આપણા પ્રાણ પ્યારા ગુરુદેવ સાથે એકાદ ગાંઠ એવી મારી દઈએ, એકાદ નાતો એવો બાંધી દઈએ, એકાદ આપણે હૃદયનો તાતનો એવો જોડી દઈએ કે આપણને બારે બાર મહિના એમ લાગે કે 2072 નવા વર્ષે બાંધેલો આ તાતણો મારા જીવનમાં નવી પાંખો આપી ગયો, હું આકાશમાં અક્ષરધામ સુધી પહોંચી ગયો. આ કરવાનું છે. સ્વામીની ગેરહાજરીમાં શાસ્ત્રમાં લખ્યું, સંયોગના પ્રેમ કરતા પણ વિયોગનો પ્રેમ વધારે મજબૂત હોય છે. સંયોગ કરતા પણ વિયોગની ભૂમિકા બહુ મોટી છે. સ્વામીને ઝંખ્યા કરે છે અને શાસ્ત્રમાં લખ્યું, મન હોય તો માળવે જવાય. શાસ્ત્રમાં લખ્યું, માણસ ધારે તો શું ન થાય. આની ધારણા એટલી બધી મજબૂત બની, એટલી બધી મજબૂત બની. મેં તમને કહ્યું, આંધળા માણસો એવરેસ્ટ સુધી પહોંચી ગયા, લંગડા માણસો એવરેસ્ટ સુધી પહોંચી ગયા, અને બે પગ અને બે હાથવાળા થોડી ઠંડી વધે મરી ગયા. ઘણા તો પેલા ભાઈને મેં ના પાડી, મઠિયા મેં નથી રાખતા, નથી રાખતા, એવા ઢીલા પડી ગયા. બોલો, મને લાગ્યું શું 911 કરવો પડશે એવું લાગ્યું. એટલે મેં કીધું, ભાઈ બીજી મને કે ઓનલાઈન તમારે નંબર ઓનલાઈન લીધો, પણ ઓનલાઈન મઠિયા મેં ક્યાં આપીએ છીએ. સેના માટે આપણું જીવન છે? ભગવાને આપેલો આ મનુષ્યનું જીવન સેના માટે છે? ગુણાત્યાનંદ સ્વામીની વાતોથી સમજાઈ ગયું. નાના ગોરધનને 10-11 વર્ષની ઉંમર છે, ઝંખ્યા કરે. એવામાં વિક્રમ સંવત 1904 સાલ, ફરી વાર ઉત્સવ હતો. ગુણાત્યાનંદ સ્વામી પધાર્યા, સાથે ગોપાળાનંદ સ્વામી હતા, નિત્યાનંદ સ્વામી હતા. આવા મોટા મોટા સદગુરુ સંતના એ નાનકડા ગોરધનને દર્શન થયા. બસ હવે તો જોવાનું શું, એને વેગ લાગ્યો. વચનામૃતમાં મહારાજ કે, ઈશક, જેને જે વાતનો ઈશક હોય એમાં હજાર અંતરાય આવે છતાં અંતરાયનો રોક્યો રોકાય નહીં. ઈશક લાગે તો, અને થયું એવું. એક દિવસ એકાંત શોધી ગુણાત્યાનંદ સ્વામી પાસે પહોંચી ગયા. એ ગોરધન ભક્તની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. સ્વામી, હવે સંસાર હરામ થઈ ગયો છે, મને જગતમાં નથી ગમતું. સ્વામી, મને કૃપા કરી તમારી સાથે રાખો, તમારા ચરણોની સેવા આપો, મને સાધુ કરો. સ્વામી પણ સારી રીતે જાણતા હતા કે તલવારની ધાર ઉપર ચાલવું એના જેવો આ કઠિન માર્ગ છે. સ્વામીએ કહ્યું, ગોરધન, સાધુ થવું હોય તો શું શું કરવું પડે ખબર છે? સાચી વાત છે, અઘરો માર્ગ છે. ઘણા વિચારે કે સ્વામીને હારું પ્લેનમાં ફરવાનું, લાડવા ખાવાના, આવી જાય ખરા, પણ બીજે દિવસે તો પૂજા ઉપાડીને ભાગી જાય કીધા વગર. હા, દેખાય છે એવું બધું નથી, દેખાય છે એના કરતા નથી દેખાતો એવો જાજુ છે. લિટલ ઇઝ નોન, વાસ્ટ ઇઝ અનનોન. દેખાય છે એના કરતા નથી દેખાતું. તપ, ત્યાગ, આકરા નિયમો, સાધુતા રાખવી. ઘણા તેમ થાય, સાધુ બિચારા ચાર દિવાલની વચ્ચે બિચારા જ કીણે અમને. બોલો, સ્વામીએ ગોરધન ભક્તની પરીક્ષા કરી છે. મારે કેવું છે એ, કોઈ પણ સારા મહાન કાર્ય માટે એક આત્મવિશ્વાસ જોઈએ. સ્વામી જેમ કસોટી કરે છે અને ત્યાં ગોરધન સ્વામીને કહે, સ્વામી, મેં બરાબર વિચારી લીધું છે, મેં મારા મનને બરાબર સાવધાન કરી દીધું છે. સ્વામી, હવે ગમે તે થાય પણ મારે સાધુ થવું જ છે. આ નાભીમાંથી નાદ નીકળ્યો, હા, આત્મવિશ્વાસ. કોઈ પણ કાર્ય માટે ત્રણ વિશ્વાસ, પોતાની જાત ઉપર વિશ્વાસ, ત્યાર પછી કોઈ મોટા પુરુષ એના વચન ઉપર વિશ્વાસ, અને ત્યાર પછી પરમાત્મા ઉપર વિશ્વાસ. આપણે અવળું કરીએ,
વાતે વાતે બોલીએ, મને ભગવાનમાં ભરોસો છે, ભગવાન ઉપર વિશ્વાસ છે. અરે ભલા માણસ, ભગવાનનો ભરોસો એટલી ઊંચી વસ્તુ છે, ત્યાં ચડવા માટે લેડર જોઈએ. એ લેડર કઈ છે? આત્મવિશ્વાસ. પહેલા તો પોતાની જાત ઉપર ભરોસો હોવો જોઈએ. આપણા મંડળમાં અક્ષય સ્વામી છે, જ્યારે સાધુ થવા આવ્યા એમના પરિવારમાં કોઈ સત્સંગી નહોતા, પણ કહેવાય ને પૂર્વનું કંઈક એવું મહાન બીજ પડ્યું હશે, સંસ્કાર પડ્યા હશે. એક જ વારની મુલાકાત, એક જ વખતના ગુરુજીના દર્શન, આ નાના બાળકને રંગ લાગી ગયો. સાધુ થવા તૈયાર થઈ ગયા, આવતા રહ્યા, પકડીને લઈ ગયા. એમને જે માર્યા છે, એમને રૂમની અંદર પૂરી દીધા, દિવસો સુધી ભૂખ્યા રાખ્યા, ગરમ ગરમ ડામ દીધા. આવું તો એક મહિના માટે નહીં, પાછા છટકીને ગમે તે રીતે એની કેન પ્રકારે ભાગીને આવે, પાછા લઈ જાય. બે વર્ષ સુધી લડાઈ ચાલી. કેટલા વર્ષ સુધી? તમે જો આ લડાઈ અમેરિકાવાળા જુઓ ને, તમે તો નક્કી જ કરી નાખો આપણે થવું. આ લોકો તો ખુરચી હોય, એરકન્ડિશન ચાલુ હોય, પાછું હીટિંગ બરાબર કામ કરતું હોય, હે, અને મેનુ પાછું જો બધા હશે છે, હા, આવું જ છે. આવા તો એક નહીં, આપણા મંડળના કેટલા સંતોને યાદ કરીએ. ભગવાનને માર્ગે ચાલવું સરળ નથી. આત્મવિશ્વાસ. ગમે તે થશે, ગમે તેવી આપત્તિઓ આવશે, સ્વામી ચિંતા ન કરો, મારે સાધુ થવું જ છે, હું જાણું છું, મને રજા નહીં આપે, મને ખબર છે. અત્યારે હું માતા પિતાનો એક ને એક છું, પછી સ્વામીને બે બીજા ભાઈઓ થયેલા. સ્વામીએ કીધું, એક કામ કરો, તમે પહેલાં છે ને જૂનાગઢ આવજો અને ત્યાં થોડી સેવા કરજો, સંતોનું જીવન જોજો, સંતોના નિયમ જોજો, એ જોજો. સ્વામીએ સૌથી પહેલી ટકોર સેવાની કરી. સત્સંગ માટે આ ચાર વસ્તુ જીવનમાં શીખવા જેવી છે. સત્સંગ એટલે સાધુનો સમાગમ. સમાગમ કર્યા પછી બીજી વસ્તુ સેવા. સમાગમ એ થિયરીકલ છે, સેવા એ પ્રેક્ટિકલ છે. સમાગમ કરે, સેવા કરે, ત્યાર પછી સ્મરણ, ભગવાનની મૂર્તિમાં હેત, ભગવાનની મૂર્તિનું સ્મરણ, ભગવાનની માળા, ભગવાનનું ભજન, એ થાય ને તો જ જીવ ચોખ્ખો થાય, બાકી ન થાય. સત્સંગ ગુણાત્યાનંદ સ્વામીનો મળ્યો. સ્વામી બીજું પગથિયું કયું? કયું? સેવા સોંપી. અને તપાસ કરવો પડે, હા, નકર ઘણા તો ગાડીમાં ફરવા જ આવતા હોય. અમારા દાખલા બન્યા છે એવા. સેવા સોંપી, પણ દોડી દોડીને સેવા કરે, આખું મંદિર વાળી નાખે. સંતો જાગે પહેલા જાગી જાય, સંતો જાગે એ પહેલા તો જૂનાગઢ મંદિરનો આખો ચોક વાળી નાખે. જે સંત નીકળે, આ ભગત ચોક વાળતા હોય એને જુએ, સાધુના હૃદયમાંથી રાજીપો વરસી પડે. હા, ગમે તેવી સૂકી ધરતી હોય, પણ આકાશમાંથી વરસાદ થાય ને, એ ભીની થાય, એ પોચી થાય, એ રેચકાઈ જાય, તમે સમજો છો ને? એમ ગમે તેવું મલિન અંતઃકરણ હોય, પણ દોડી દોડીને, વળી વળીને, લળી લળીને જે સેવા કરે ને, એના ઉપર સંતો ભક્તોનો રાજીપો જ્યારે વરસે ને, ત્યારના જન્મો જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય. માટે સેવા કરજો, સેવા કરજો. હે, કેવી સેવા એમણે ચાલુ કરી! એક એક સંતનો રાજીપો થયો. ગુણાત્યાનંદ સ્વામી પણ ખૂબ રાજી થયા. સેવા માટે આપણા સત્સંગમાં લખ્યું, સેવા એ સાવરણી છે. જેમ સાવરણીથી તમે મંદિરને વાળો, એટલે મંદિર ચોખ્ખું થઈ જાય. એવી રીતે સેવા જ્યારથી તમે શરૂ કરો, કોઈ પણ સેવાનું કામ, એટલે યાદ રાખો, તમારું અંતઃકરણ આભલા જેવું ચોખ્ખું થઈ જાય. ગુરુજીના શબ્દો. સેવાની સાવરણીથી જે મંદિરને વાળે છે, એનું અંતઃકરણ આભલા જેવું ચોખ્ખું નિર્મળ થઈ જાય. ગોર્ધન ભક્તને આનંદ સમાતો નથી. સવારથી સાંજ સુધી સાધુઓના દર્શન, એની વાણી સાંભળવા મળે, દોડી દોડીને સેવા કરવા મળે, સંતોનો અખૂટ રાજીપો એને મળે છે. પણ બીજી બાજુ બીજા બે નાના ભાઈઓ છે, એમનો જન્મ થયો છે, થોડો સમય વીત્યો છે. આ બાજુ એમના પિતા
એ અક્ષર નિવાસી થયા છે, પિતાનું મૃત્યુ થયું છે, ગમે તેમ તોય મા એ મા, બે દીકરા છે છતાં પહેલા ખોળાનો દીકરો એને અતિ વાલો છે, મમતા છૂટી નથી, પરિવાર સાથે બધાને લઈને આવ્યા છે જૂનાગઢ શોધતા શોધતા, અને પરાણે ઢસડીને ગોરધનને પાછો પંચાળા પોતાના ઘરે લઈ ગયા છે. માએ પોતાની મમતાથી આ ગોરધનને બાંધવા માટે ફસાવવા માટે મહેનત ઘણી કરી, પણ મોટા હાથીને તમે વળી કમળના વેલાથી બાંધી શકો? માએ ઘણી મમતાઓ ઘણી મોહની જાળો પાથરી, પણ એક દિવસ વહેલી સવારે આ ગોરધન ભક્ત જાગ્યા, એના હૃદયમાંથી ફરીવાર એ જ નાદ, હે પ્રભુ મને આ માયામાંથી બચાવો, મારે સંસારમાં નથી રહેવું. હે જગત્રાતા હે વિશ્વવિધાતા હે જગત્રાતા વિશ્વવિધાતા હે સુખ શાંતિ નિકેતન હે જગદાતા વિશ્વવિધાતા હે સુખ શાંતિ નિકેતન હે તાળી પાડી હે જગદાતા વિશ્વવિધાતા હે સુખ શાંતિ નિકેતન હે જગદાતા વિશ્વવિધાતા હે સુખ શાંતિ નિકેતન હે. આપણા ગુરુજી છેલ્લા ચાર દિવસથી કથા સાંભળીએ છે, આખી કથા આપણે લાઈવમાં મૂકવાના છીએ, એનું મંતવ્ય તમારે બધાએ લખવું પડશે. કેટલી તાકાત છે પ્રાર્થનાની, કેટલી તાકાત પ્રાર્થના ઉપર ગુરુજી કથા કરે છે. ગમે તે કામ કરો, ભગવાનને સંભાળી કરો. તમારી સામે પર્વત જેવી આપત્તિઓ ઊભી હશે, પણ પુરુષોત્તમ નારાયણના એક સ્મરણમાં એટલી તાકાત છે, આકાશ જેવી આપત્તિઓને પણ પળ માત્રમાં દૂર કરી નાખશે. આ તાકાત ભગવાનના સ્મરણમાં છે. તાળીઓથી વધાવો. એટલી અદ્ભુત કથા ગુરુજી કરે છે. મોટા મોટા સંતો એ જ માર્ગ લીધો છે. ભગવાનને પ્રાર્થના કરીએ. હા, પ્રેમ કે સિંધુ દીન કે બંધુ, 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 દરિદ્ર વિનાશન હે જગદાતા વિશ્વવિધાતા હે સુખ શાંતિ નિકેતન હે જગદાતા વિશ્વવિધાતા હે સુખ શાંતિ નિકેતન હે. જગતથી બચાવનારા હે પરમાત્મા, હે સુખ અને શાંતિના મૂળ સમાન, દીનજનના બંધુ સમાન, પ્રભુ આ સંસારની માયામાંથી મને ઉગારો. વહેલી સવારે જાગ્યા, નક્કી કર્યું છે, મુઠ્ઠી વાળી લીધી છે, કમર કસી દીધી છે, નથી જ રહેવું. પાછા પંચાળાથી ભાગ્યા છે, કોઈને ખબર ન પડે એ રીતે અડધી રાત્રે, અને ભાગતા ભાગતા સીધા જૂનાગઢ આવે. સ્વામી પૂજાપાઠ કથા વાર્તા કરી પરવારી સભા મંડપના ચોકમાં બેઠા છે, દંડવત કરવા લાગે. આ નાના નવયુવાન મુમુક્ષુને આવી રીતે સામે ઉત્સાહથી ઉમંગથી દંડવત કરતા જોઈ ગુણાત્યાનંદ સ્વામી એટલા રીજી ગયા, સ્વામીની નાભીમાંથી શબ્દો નીકળી ગયા, અરે ગોરધન તને ધન્ય છે, ધન્ય છે. સુખની અને દુઃખની નદી તો બધા તરી શકે, પણ માની મમતાનો મહાસાગર તું તરીને આવ્યો છે. સ્વામી રાજી થઈ ગયા, ભેટી પડ્યા. હા, બળ્યો જીવ છે સ્વામી, વાહો થાબડ્યો. ઘણી વાર લઈ ગયા,
પણ હવે તો આ મુમુક્ષુને બસ માયાના માળામાંથી બચવાનું એક જ તાન હતું, આ માયાની જાળમાં મારે ફસાવવું નથી, આ માળામાં મારે બંધાવવું નથી. નીકળી ગયા. ગુણાતાનંદ સ્વામીની સાથે રહે છે, સ્વામીએ રાખી લીધા. હજી ધોળા કપડામાં જ, એટલે સાંખ્યોગી પાર્ષદ તરીકે જ છે. એવામાં વિક્રમ સંવત 1900 વડતાલમાં મોટો સમયો હતો. વડતાલના સમયમાં જવા માટે ગુણાતાનંદ સ્વામી તૈયાર થયા. સ્વામીની સાથે આ નવા મુમુક્ષુને પણ સ્વામીએ લીધા. ઉંમર નાની છે પણ આનો વૈરાગ્યનો રંગ કંઈક અનોખો છે. એના હૃદયમાં ભગવાનને સંતને રાજી કરવાનું તાન કંઈક જુદું છે. સ્વામી એવા રાજી હતા, સાથે લીધા. અને એ સમયમાં ગોપાળાનંદ સ્વામી વડતાલમાં સંપ્રદાયના મહાન ઘણા બધા નંદ પંક્તિના ધુરંધર સદગુરુ સંતો પણ હાજર. બંને આચાર્યશ્રીઓ રઘુવીરજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ પણ વડતાલના સમયમાં ભેગા થયેલા. સ્વામી પધાર્યા. બીજે દિવસે સવારે ગુણાતાનંદ સ્વામી પોતાની સાથે બે મુમુક્ષુઓને લઈ, એક ગોર્ધન ભગત છે અને બીજા નિર્ગુણદાસ સ્વામી, નવયુવાન નાની ઉંમરના સંત એ છે. અમદાવાદના મહાનુભાવાનંદ સ્વામી, મહાન સદગુરુ સંત, એમના શિષ્ય હતા, એ પણ વડતાલમાં પધારેલા. એમને સાથે લઈ અને ગોર્ધન ભક્તને સાથે લઈ ગુણાતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીના આસને દર્શન કરવા આવે, દંડવત કર્યા. એક જૂનાગઢના જોગી છે, એક વડતાલના યોગી છે. મહાન વિભૂતિ સમાના બંને સદગુરુ સંત ભેગા થાય. મહારાજે ગોપાળાનંદ સ્વામીને આ સંપ્રદાયનો તમામ ભાર સોંપેલો. અતિ પ્રેમથી ભાવથી ગુણાતાનંદ સ્વામી દંડવત કર્યા. બાજુમાં બેઠા સ્વામીની સાથે આવેલા બે નવા નવયુવાન મુમુક્ષુઓ તો દંડવત ચાલુ છે અને ગોપાળાનંદ સ્વામીની નજર પડી. સ્વામી જોઈ જ રહ્યા. એક સરખી ઉંમર, એક સરખું તેજ, એક સરખી રૂચિ, એક સરખો ઉમંગ, એક સરખો ઉત્સાહ. અરે અરે, આ શું આવા મુમુક્ષુઓ! ત્રિકાળ જ્ઞાની છે ને. પોતાની બાજુમાં લાકડી હતી, એ લાકડી ગોપાળાનંદ સ્વામીએ લીધી અને પેલા બે દંડવત કરતા હતા હાથ લાંબા કરીને, તો બંનેના ખંભા ઉપર સ્વામી મૂકી દીધી. અને સ્વામી શું બોલ્યા? સ્વામી એમ બોલ્યા કે આ બંને તો આ આખા સંપ્રદાયનો ભાર ઉપાડી શકે એવા છે, એવા છે. સમર્થ વિચારો તમે. ઝવેરીની નજર કંઈક જુદી હોય, હીરાને પારખી જાય. સ્વામી હીરાને પારખી ગયા. આખા સંપ્રદાયનો ભાર ઉપાડે એવા છે. મહારાજે અમને આ ભાર સોંપેલો, હવે અમે નિશ્ચિંત થઈ ગયા, હવે અમારું કામ બસ પૂરું થયું એવું અમને લાગે છે. આમ સ્વામી બોલ્યા. ગુણાતાનંદ સ્વામી તો રાજી થઈને સાંભળ્યા જ કરે. બંનેને પાસે બેસાડ્યા, હથેળી લાંબી કરી નિર્ગુણદાસ સ્વામીની હાથની રેખાઓ સ્વામી જોવા લાગ્યા. સમર્થ હતા ને, તમે લાંબો કરીને બતાવો તો નહીં કાલે. હા, સ્વામી જોવા લાગ્યા અને સ્વામી એમ બોલ્યા, અરે સાધુ, તમે તો ખૂબ લાંબુ જીવશો અને અમદાવાદનો આખો સત્સંગ તમે સંભાળશો. ગોર્ધન ભગત ધોળા કપડામાં હતા, એમનો હાથ લીધો. સ્વામી સ્તબ્ધ બની ગયા, બોલ્યા નહીં કંઈ. ગુણાતાનંદ સ્વામી કીધું, યોગીરાજ શું વિચારો છો? ગોપાળાનંદ સ્વામી આંખો મીચી ગયા. અરે, આની આવરદા તો ફક્ત 18 મહિના જ બાકી છે. ગુણાતાનંદ સ્વામીએ તક ઝડપી લીધી અને હસતા હસતા બોલ્યા, સ્વામી તમે જ લાકડી મૂકીને બોલ્યા હતા આખા સંપ્રદાયનો ભાર ઉચકે એવા છે, એ આખો ભાર કઈ 18 મહિનામાં ન ઉચકાય. હવે તમે જાણો, તમારું કામ જાણે. એટલે ગોપાળાનંદ સ્વામી ફરી આંખો બંધ કરી અને આંખ ખોલીને સ્વામી એમ બોલ્યા. ગુણાતાનંદ સ્વામીને જોગી કહેતા, જોગી હવે નિશ્ચિંત થઈ જાઓ, અમે અક્ષરધામમાં મહારાજને જઈને વિનંતી કરી દીધી કે આ સાધુની જરૂર પડે એમ છે, આની આવરદા અમે વધારી દીધી છે, મહારાજ એમને આ પૃથ્વી પર ઘણું લાંબુ રાખશે. વિચાર તો કરો, હે જેને ગુણે રે જાગેર ધારે રે, એવા સંતની બલિહારી રે. જેને ગુણ રે જાગીર તારી રેવા,
સંતની બલિહારી રે, તાળી પાડીને કેવા સાધુઓના ઇતિહાસ જોવો તો ખરા. તમે કાગળમાં લખેલા પાનામાં એ કરેક્શન ના કરી શકો, બેંક બુકમાં કરી શકો તમે ચેન્જ. કાળની રેખાઓને મેખ મારી શકે એવા સદગુરુ, એ જેને ઉનેરી જાગે રે ધારે રે, એવા સંતની બલિહારી રે, જેને ગુણેરી જાગીર તારી રે, એવા સંતની બલિહારી રે. હરી વિના બીજો ઘાટન લાગે, 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 લોક લહેરનો લેસન લાગે, લોભ લહેરનો લેસન લાગે. તમે ચાલુ રાખો વગાડવા, અમારા યુવાનોને તાળીઓથી વગાડજો કેવું સરસ વગાડે છે. બરાબર તાળીઓથી વગાડો તો એ વગાડે એક ફરી. શબ્દો કેવા લખ્યા છે, હરી વિના બીજો ઘાટન લાગે, હરી વિના બીજો ઘાટન લાગે, લોભ લહેરનો લેસન લાગે, લોભ લહેરનો લેસન લાગે. સંતની બલિહારી રે, એવા સંતની બલિહારી રે, એવા સંતની બલિહારી રે. આવા સદગુરુ સંતને આપણે યાદ કરીએ. ગોપાળાનંદ સ્વામીની કૃપાથી સ્વામીની આવરદા ઘણી લાંબી થઈ. એ જ વર્ષમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી થોડા સમય પછી દેહ છોડ્યો અને ગુણાત્યાનંદ સ્વામી જૂનાગઢથી વડતાલ આવે, રઘુવીરજી મહારાજ પાસે ગોરધન ભક્તને દીક્ષા અપાવે અને એનું નામ બાલ મુકુંદ દાસ સ્વામી થાય. તાળીઓથી વધાવી લઈએ. ગોપાળાનંદ સ્વામી ગયા પછી મહાન શૂન્યાવકાશ સંપ્રદાયમાં સર્જાયો. વડતાલ દેશમાં એક અંધાર પટ છવાયો, પણ કોને ખબર હતી એક મહાન સૂર્યોદય પાછળ થઈ ગયો છે કે જે સૂર્યોદય આખા વડતાલ દેશને આખા સંપ્રદાયને પ્રકાશથી પ્રકાશિત કરશે. એ સંત એટલે બાલ મુકુંદ દાસ સ્વામી. આવો આ કીર્તન ગાઈને સભાને પૂરી કરીએ. તાળી પાડીને એ જેને ગુણેરી જાગેર ધારે રે, એવા સંતની બલિહારે રે, ગુણેરી જાગીર ધારી રે, એવા સંતની બલિહારી 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 રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ,
સ્વામિનારાયણ 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 Swami Narayan, Swami Narayan, Swami Narayan, Swami Narayan, આજની આ દિવાળીને આજની રાતની આ છેલ્લી ધૂનને આપણે પ્રભુના ચરણોમાં એવી રીતે અર્પણ કરીએ, પ્રભુ બસ અમારા આ વર્ષના સારા નરસા તમામ કર્મો આ કથા સાથે તમારા ચરણોમાં અમે અર્પણ કરીએ છીએ. હરિ બોલ, પ્રેમ ઓર ભાવ કે સાથ ગાઈએ. Swami Narayan, 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 Narayan